हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे આજે અભ્યાસ તરફ આગળ વધીએ. કલરોમાં એકમ 8 હું તો મોટો થઈશ. એ એકમમાં તમે શું શીખી ગયા કહો તો? હા, સમાજ ઉપયોગી કારીગરો વિશે શીખ્યા, બરાબર ને? અને જ ગ હ અને અળમ રક્ષ શીખ્યા અને એમાં રંગ પૂર્યા, બરાબર ને? બીજું શું શીખ્યા કહો તો? હા, શબ્દો અને વાક્યો વાંચતા શીખ્યા. તો આજે આપણે એ સમાજ ઉપયોગી કારીગરોના જોડકણા ગાશું. તમે જોડકણા ગાવા તૈયાર? તો ચાલો મારી સાથે. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. બાળકો કહો જોઈએ એ કોણ? હા, એ તો ખેડૂત, બરાબર ને? જુઓ, તમે જે દાળ ભાત શાક રોટલી એ બધું ખાઓ છો ને, તે અનાજ અને કઠોળ શાકભાજી ફળ એ બધું કોણ ઉગાડે? તો એ ખેડૂત ઉગાડે, બરાબર ને? મહેનત કરી ખાતર નાખે, ઠંડીમાં પણ જાય, ગરમી સહન કરે અને આપણા માટે અનાજ અને ફળ શાકભાજી ઉગાડે, તે કોણ? ખેડૂત. લાંબી લાકડી ખભે રાખી કોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. હા, કોણ? ગોવાળ. ગોવાળ શું કરે ખબર છે? આપણે ગાય ભેંસ હોય ને, એને સવારે લઈ જાય અને ખેતરમાં ઘાસ હોય ને, તે ઘાસ ચારો ખવડાવી અને સાંજે પાછો ઘરે લઈ આવે. તો ગાય ભેંસ ચારે તે કોણ? ગોવાળ. છાતી ઉપર ભૂંગળી રાખી ડોક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. બાળકો, તમને ખબર પડી ગઈ ને? હા, જો આપણે બીમાર પડીએ તો આપણે કોની પાસે જઈએ? ડોક્ટર પાસે જઈએ ને, અને ડોક્ટર અંકલ આપણે તપાસી અને પછી આપણને દવા આપે, બરાબર ને? તો દવા આપે તે કોણ? ડોક્ટર. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. બાળકો કહો તો, આ જોડકણામાં સાચી વાત છે? હા, કડિયાની, બરાબર ને? તો કડિયો શું કરે? મકાન બાંધે, ઘર બાંધે, ઊંચી ઊંચી બિલ્ડિંગો બાંધે, મંદિરો બાંધે, બાંધે ને? તો એ મકાન અને ઘર બાંધવાનું કામ કોણ કરે? કડિયો. કુંભારની લાકડી એ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે ડોણા ડોણી થાય. કહો તો આ જોડકણામાં સાચી વાત છે? હા, કયા કારીગરનો જોડકણો છે? આપણે નામ આવી ગયું છે અંદર, કહો તો. હા, કુંભાર. કુંભાર શું કરે? માટીમાંથી જાત જાતના બધા વાસણો બનાવે, માટલા બનાવે, ફૂંડા બનાવે, કોળિયા બનાવે, બનાવે ને? તો કુંભાર શું કામ કરે? માટીના વાસણો બનાવે, બરાબર ને? દરજી મારું શર્ટ સીવીને ઉપર બટન ટાંકે, બેન માટે ઘઘરી સીવે ઉપર અબલા ટાંકે. કહો તો?
દરજી શું કરે? કપડા સીવે, બરાબર ને? કાપડ માંથી એ કપડા સીવે, જાત જાત ના જુદી જુદી ડિઝાઇન ના સીવે ને. તો દરજી શું કામ કરે? સીવવાનું કામ કરે, કપડા સીવવાનું કામ કરે દરજી, બરાબર ને? સુથાર ભાઈ લાકડું લઈને કરવટ વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઉભું માપે. કહો તો. હા, સુથાર લાકડામાંથી બધી વસ્તુઓ બનાવે, બનાવે ને? કઈ કઈ વસ્તુ બનાવે કહો તો? હા, બારી, બારણા, ટેબલ, ખુરશી, બેટ, કબાટ, એ બધું કોણ બનાવે? સુથાર બનાવે. શામાંથી બનાવે? લાકડામાંથી બનાવે. એટલે લાકડામાંથી જે વસ્તુઓ બનાવે તે કોણ? સુથાર. ઘરનો ઘા એરણ માથે પડતો, લુહાર તીપે ગરમ લોઢો ખીલા સાકડી ગળતો. કહો તો. હા, લુહાર, બરાબર ને? લુહાર શું કરે ખબર છે? લોખંડમાંથી બધી વસ્તુઓ બનાવે. કોઈને કોઈ કહેશો મને કઈ કઈ વસ્તુ બનાવે લુહાર? બોલો તો, ખબર છે કોઈને? હા, ખીલી, પછી સરસી, કોડારી, પાવડો, પછી કુહાડી, જે બધા ખેડૂતના સાધનો છે ને, ખેતીમાં વપરાય તે લોખંડના સાધનો છે ને, તે કોણ બનાવે? લુહાર બનાવે. તો લોખંડમાંથી વસ્તુ બનાવે તે કોણ? લુહાર. વિદ્યાર્થી મિત્રો, તમે કારીગરોના જોડકણા તો સાંભળ્યા ને? તમે જોયું ને, દરેક કારીગરો આપણને કેટલી રીતે મદદરૂપ થાય છે, બરાબર ને? ખેડૂત ખેતી કરે, ડોક્ટર દવા આપે, કડિયો મકાન બનાવે, લુહાર લોખંડમાંથી વસ્તુ બનાવે, અને સુથાર લાકડામાંથી જુદી જુદી વસ્તુઓ બનાવે, બનાવે ને? તો જોયું ને તમે, આ દરેક કારીગરો પોતાનું કામ કરે છે અને એમાંથી એને પૈસા મળે છે અને એકબીજાને કામ કરી આપે છે, બરાબર ને? તો આવા સમાજ ઉપયોગી કારીગરના જોડકણા આપણી ચોપડીમાં પાના નંબર 91 અને 92 પર આપ્યા છે. તે તમારે બોલવાના છે અને મોડી કરવાના છે. કરશો ને?